वडोदरा महानगर सेवा सदन द्वारा शहर के तांदरजा विस्तार में लंबे वक्त से तैयार हो चुके वैसे मुख्यमंत्री EWS आवास योजना के मकानों का आज तमाम लाभार्थियों को पजेशन देते हुए लाभार्थी वैसे स्थानिक नागरिकों में एक खुशहाली देखने को मिली थी। वडोदरा महानगर सेवा सदन द्वारा शहर के तांदरजा विस्तार में लंबे वक्त से तैयार हो चुके वैसे आवास योजना के मकान के लिए आज लाभार्थियों को पजेशन वितरण का आयोजन किया गया। जैसी बात है कि तांदरजा विस्तार में लंबे वक्त से TP प्लॉट नंबर 22 FP प्लॉट नंबर 159-160 के 294 आवास तैयार हो चुके हैं। बावजूद लंबे वक्त से तैयार ये तमाम आवास यानी कि मकानों का लाभार्थियों को पजेशन नहीं देने के मुद्दे सामाजिक कार्यकर वसीम शेख से लेकर स्थानिक आगेवान और नागरिकों द्वारा इसको लेकर डेरोबार कॉरपोरेशन और अधिकारियों को आवेदन पत्र देते हुए आंदोलन कर दिए चुके हैं। बावजूद इसके असर से कोई भी लाभार्थियों को आवास नहीं दिए गए थे, जहां देर से जागे वैसे कॉरपोरेशन तंत्र ने आखिरकार आज तमाम लाभार्थियों को मुख्यमंत्री EWS आवास योजना के तमाम मकान अलॉट करने के लिए पजेशन देते हुए कार्यक्रम का आयोजन किया था, जिसके भागरूप आज म्यूनिसिपल कमिश्नर सहित अधिकारियों की मौजूदगी में तमाम लाभार्थियों को आवेदन पत्र यानी कि पजेशन देते हुए उनके सम्मति पत्र वितरण कार्यक्रम का आयोजन किया गया, जो ये कार्यक्रम को लेकर स्थानिक लोगों में एक खुशहाली देखने को मिली है। सामाजिक कार्यकर्ता वसीम शेख द्वारा ये तमाम आवास लाभार्थियों को दिए जाए उसके मद्देनजर ढेरों बार आवेदन पत्र भी दिए गए हैं। ऐसे में आज तमाम लाभार्थी नागरिकों को EWS आवास योजना के तांदरजा चांद पार्क के पास तैयार हो चुके वैसे तमाम मकानों का पजेशन यानी कि उन्हें अलॉटमेंट लेटर देते हुए कार्यक्रम का आयोजन किया था। પજેશન આપવા માટે જે અધિકારી આવી રહેલા છે સૌથી પહેલાં તો એમનો અમે આભાર માનીશું કે ખૂબ ખૂબ આભાર અધિકારીઓનો કે આજે જે વર્ષોથી આવાસ બનેલા તૈયાર હતા એ આવાસ બનીને તૈયાર થઈ ગયા છતાં પણ લાભાર્થીઓને પજેશન ન મળતા હતા તો વારંવાર રજૂઆતો કરી અમારા જે વિસ્તારના આગેવાનો છે અમારા જે કન્સ્ટ્રક્શન સાઇડના જે અધિકારીઓ છે એમને પણ રજૂઆતો કરી હમણાં છેલ્લે જ કોર્પોરેશન કમિશનર સાહેબને રજૂઆત કરી કમિશનર સાહેબે બિલકુલ એને પોઝિટિવ લીધું અને પોઝિટિવ લઈને અધિકારીઓને કે જે બી લાગતા ઓળખતા જે કોન્ટ્રાક્ટર બિલ્ડર હતા એમની સાથે એમણે વાત કરી અને ખરેખર સાહેબે બહુ જ ફાસ્ટ કામ કરી અને તમામને પજેશન આપવાનું નક્કી કર્યું ને આજે એ ખુશીની વાત છે કે તમામ લાભાર્થીઓને બોલાવવામાં આવ્યા છે કોર્પોરેશનના અધિકારીઓ બી આવી રહ્યા છે અને આજના દિવસે આ તમામ લોકોને પજેશન મળવા જઈ રહ્યું છે તો ખરેખર કોર્પોરેશનના અધિકારીઓને બી આભાર માને છે મ્યુનિસિપલ કમિશનર સાહેબનો બી આભાર માન્યો છે કે આજે સૌને ખરેખર પોઝિશન મળવા જઈ રહ્યું છે બહુ ખુશીની વાત છે કારણ કે 7-7 વર્ષ થઈ ગયા ડ્રો થઈ ગયો અને 7 વર્ષ થયા ઘણા બધા લોકોએ હપ્તા લીધા લોન ભરવા આવી કેટલા લોકોએ રોકડા પૈસા ભર્યા અત્યારે બી બિચારા લોકો ભાડાના મકાનોમાં રહેતા હતા એટલે એ લોકોને મકાન મળશે તો ચોક્કસ ખુશી થશે અને અમે ફરી એક વખત કહેતા કે મીડિયા કર્મચારીઓને બી આભાર માનીએ છીએ એટલા માટે કે ઘણી બધી જગ્યા પર મીડિયા કર્મચારી બી પોતાની ભૂમિકા પોઝિટિવ ભજવે છે એમણે બી અમને વારંવાર અમારા જે સમાચારો છે પ્રકાશિત કર્યા અને અધિકારીઓ સુધી અમારી વાતો મીડિયાએ પહોંચાડી એટલે હું મીડિયા ગણના બી અમે જે અમારે અમારી જે ટીમ છે હું છે અમારા વસીમભાઈ છે જમીલભાઈ છે અમારા નૌશાદભાઈ છે મારા ઇમ્તિયાઝભાઈ શેખ છે ઘણા બધા અમારા સાથે ખૂબ ખભાથી ખભા મિલાને મહેનત કરી એટલે અમે અધિકારીઓને બી આભાર માનીએ છીએ મીડિયા ગણનો બી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આજે આ બધાને લાભાર્થીઓને કબજો મળવા જઈ રહ્યો છે એની અમે ખુશી વ્યક્ત કરી છે। તાંડલા વિસ્તારમાં EWSના મકાન વર્ષ 2016-17માં ફોર્મ બહાર નીકળ્યા હતા અને ડ્રો કરવામાં આવ્યું હતું ત્યાર પછી લાભાર્થીઓને અલર્ટ કરવામાં આવ્યા હતા અને લાભાર્થીઓ દ્વારા પૈસા પૂરેપૂરા ભરવામાં આવ્યા હતા। આટલા વર્ષો થઈ ગયા હોવા છતાં સાઇટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું ન હતું અને લાભાર્થીઓને પજેશન નહોતું મળતું, તેની માટે અવારનવાર અમે રજૂઆતો કરી હતી ને 3 વખત આંદોલન કર્યા હતા ને છેલ્લું જે આંદોલન કર્યું તેનો પડઘો પડ્યો અને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લાભાર્થીઓના જે લોકોના દસ્તાવેજ થઈ ગયા છે તમામ લોકોને પાછલા 3 દિવસથી પજેશન આપવાની કાર્યવાહી કરવામાં આવી હતી ને આજે જેટલા પણ બાકી રહેલા લાભાર્થીઓ છે તેમને એક સાથે પજેશન આપવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો મારું વડોદરા મ્યુનિસિપલ કમિશનર શ્રી દિલીપશ્રી રાણાની તહે દિલથી શુક્રિયા અદા કરું છું તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી અર્પિત સાગરશ્રીનો પણ અભિનંદન શુક્રિયા અદા કરું છું ને મારા મીડિયા મિત્રો જે મને સાથ આપ્યો મેં એ તમામ મીડિયા મિત્રોના પ્રેસ મિત્રોના શુક્રિયા અદા કરું છું આભાર। હા મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી આ પજેશન અલોટ કરવામાં આવશે
એ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ આવશે ટૂંક સમયમાં, અમને બધાને આપી દેશે.